સર્વ શિક્ષા અભિયાનમાં નાણાકીય ઉચાપત કરી કચ્છના શિક્ષણ સમાજને કલંકિત કરનાર બંને આરોપી પકડાયા. કચ્છના શિક્ષણ જગતને કલંકિત કરનાર બંને કૌભાંડિયા કર્મચારીઓને ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર દ્વારા કચ્છના સર્વ શિક્ષા અભિયાનમાં લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ ઘર ભેગી કરનારા હિસાબનીસ કલ્પેશ પરસોત્તમ પટેલ અને જેન્ડર કર્મચારી લીલાબેનની વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસમાં ઉચાપતની ફરિયાદ લખાવી હતી. ભુજ એ ડિવિઝન પોલીસે કલ્પેશ પરસોત્તમ પટેલની જામનગરથી અને લીલાબેન અરવિંદ ભોઈની પાંદ્રોથી ધરપકડ કરી છે. અત્યારે જામનગરમાં સર્વ શિક્ષા અભિયાનમાં હિસાબનીસ તરીકે ફરજ બજાવતા કલ્પેશ પટેલ ઉપર કચ્છમાં ફરજ બજાવતી વખતે 51,32,450 રૂપિયા સંસ્થાઓને ચૂકવવાને બદલે પોતાના બેંક ખાતામાં જમા કર્યા હતા. તે સિવાય 3,25,000 રૂપિયા લીલાબેન અરવિંદ ભોઈના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. આ આખું કૌભાંડ કલ્પેશની હમણાં જ ફેબ્રુઆરી મહિનામાં બદલી થયા બાદ તેની જગ્યાએ નિમાયેલા નવા હિસાબનીસ સુનિલ અરવિંદ ઠક્કરના ધ્યાને આવ્યું હતું. જોકે કલ્પેશ પટેલની ફરજ દરમિયાન થયેલા નાણાકીય કૌભાંડની જાણ થયા બાદ ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે પોલીસ ફરિયાદ લખાવી હતી. ઝડપાયેલા બંને આરોપીઓને પોલીસ હવે ભુજ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે. આટલું મોટું કૌભાંડ આચરવાનું આ બે કર્મચારીઓથી જ શક્ય નથી. આ કૌભાંડમાં અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી રિમાન્ડ દરમિયાન બહાર આવે તેવી શક્યતા છે. અમૃત એટલે ગાયનું દૂધ અને ગાયનું શુદ્ધ દૂધ. દોવાઈને તરત તાજું દૂધ આપણા ઘરે. કાંકરેજ એટલે કે દેશી ગાયના દૂધની હાઇજેનિક ડિલિવરી. આવો સ્વસ્થ ઘર, રોગ મુક્ત ઘર અને તંદુરસ્ત કુટુંબ બનાવીએ. ગો દેશી અપનાવીએ. ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન. ફોન નંબર 8144-77361 814-14-77361.